જય શ્રી સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાન આ ઘોર કડી કાળની અંદર અનેક મુમુક્ષુ જીવાત્માઓના કલ્યાણને માટે ધરતી પર અવતાર ધારણ કરીને પધાર્યા. એમાં ખાસ કચ્છની અંદર 7 વર્ષ સુધી વિચરણ કર્યું છે. આ માધાપર ગામ પણ ભગવાન સ્વામિનારાયણે પોતાના પવિત્ર પાદરવિંદથી પવિત્ર કર્યું છે. મૂળ જૂનાવાસની અંદર તો વર્ષો પહેલાં ભુજ મંદિરના મહંત સદગુરુ સ્વામી અચ્યુતદાસજી સ્વામીએ મંદિર બંધાવેલું હતું. પછી જૂનાવાસમાંથી માધાપર નવો વાસ થયો હતો, એ નવા વાસમાં પણ નવું મંદિર થયું. એને આ વર્ષ એટલે કે સને 2023ની સાલમાં 125 વર્ષ પૂરા થયા, તો એનો શ્રી સ્વામિનારાયણ સપાત શતાબ્દી મહોત્સવ ખૂબ ધામધૂમથી આજે ઉજવવાનો પ્રારંભ થયો. 7 દિવસની શ્રીમદ સત્સંગી જીવનની કથા પારાયણ થશે અને 3 દિવસનો શ્રી હરિયાગ આજે પૂર્ણ થયો. 13, 14, 15 3 દિવસનો હરિયાગ હતો ને આવતીકાલથી એટલે કે 16 થી કરીને 22 સુધી 7 દિવસની શ્રીમદ સત્સંગી જીવનની કથા થશે. એમાં રણાળદેવનો પૂજન ઉત્સવ, શ્રી ઘનશ્યામ પ્રાગટ્યોત્સવ, શ્રી હરિ રાજાધિરાજ ઉત્સવ, શ્રીહરિ માધા પર આગમન ઉત્સવ, પુષ્પદોલોત્સવ, દીપોત્સવ, આવા અનેકવિધ ઉત્સવો થશે. ભવ્ય રાસોત્સવ થશે અને ભુજ મંદિરના મહંત સ્વામી સદગુરુ સ્વામી ધર્મનંદન દાસજી સ્વામી, ઉપમહંત સ્વામી, કોઠારી પાર્ષદ જાદવજી ભગત અને વડીલ સંતો, નાના મોટા યુવાન સંતો સૌ કોઈ આ ઉત્સવની અંદર પધારશે, દર્શન અને આશીર્વાદનો લાભ આપશે. કચ્છમાંથી, વાગડમાંથી, અબડાસા વિસ્તારમાંથી સાંખ્યોગી માતાઓ પધારશે અને ખાસ 125 વર્ષનો ઉત્સવ છે ત્યારે 125 મૌન પારાયણ એટલે કે સંહિતા પારાયણ છે. એમાં 120 સાંખ્યોગી માતાઓ સંહિતામાં બિરાજી વાંચન કરશે. 5 ભૂદેવો છે એ વાંચન કરશે અને વક્તાશ્રીઓ શ્રીમદ સત્સંગી જીવનની કથા સવાર સાંજ બંને ટાઈમ સંભળાવશે અને 7 દિવસ સુધી આખા એ માધાપર ગામને સઘરી જમવાનું આમંત્રણ છે અને દેશ વિદેશમાં વસતા માધાપરના સૌ હરિભક્તો આ ઉત્સવની અંદર જોડાઈને ખૂબ ભાવથી લાભ લઈ રહ્યા છે. આજે આપણે પોથી યાત્રાના દર્શન કર્યા તો હજારો હરિભક્તો, બાઈઓ, ભાઈઓ, બાળકો, યુવાનો, વડીલો સૌ કોઈ પોથી યાત્રામાં જોડાયા હતા અને ઉત્સાહની સાથે મંદિરથી વાદ્ય ગાત્ય સભા મંડપ સુધી આપણે પોથી યાત્રા લઈ આવ્યા અને આવતીકાલ સવારથી સત્સંગ જીવન કથાનો પ્રારંભ થશે. તો આવી રીતે આ 7 દિવસ અને 3 દિવસનો હરિયાગ એમ કુલ મળીને 10 દિવસનો આ સમગ્ર ઉત્સવ ચાલી રહ્યો છે.